સોનાના દાગીના પર હવેથી ફરજિયાત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોડમાર્ક યુનિટ આઈડી યુ આઈડી લખવાનું ફરજિયાત કરવામાં આવતા ઈડર શહેર ચોક્સી સોની એસોસિએશન દ્વારા દુકાનો એક દિવસ બંધ પાડી વિરોધ દર્શાવ્યો સમગ્ર ગુજરાત રાજ્ય સોની એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા હવેથી ફરજિયાત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોલમાર્ક્સ યુનિટ આઈડી હુડી લખવું ફરજિયાત કરવામાં આવતા સમગ્ર સોની એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં એક દિવસ માટે દુકાનો બંધ રાખી નવા નિયમોનો વિરોધ કર્યો છે આજે ચોક્સી સોની એસોસિએશન દ્વારા ઈડર શહેરમાં તમામ સોનાની દુકાનો બંધ રાખી ઈડર મામલતદારને આવેદનપત્ર આપી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોલમાર્ક્સ યુનિક આઈડી હુડીના નિયમનો સખત વિરોધ કર્યો હતો કુડીના નવા નિયમના કારણે નાના વેપારીઓને મોટું નુકસાન થશે અને દાગીના પર હોલમાર્ક કરાવવા માટે એક અઠવાડિયાથી વધારે સમય લાગતો હોય છે જેના કારણે ગ્રાહકને યોગ્ય સમયે દાગીનાની ડિલિવરી આપી શકાતી નથી જેના કારણે ગ્રાહકોને પણ હેરાન થવું પડે છે દાગીના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ જોખમ વધી જાય છે અને જ્યારે દુકાનદાર ગ્રાહકને દાગીનાની ડિલિવરી આપે ત્યારે તેની સંપૂર્ણ માહિતી પોર્ટલમાં જાણ કરવાની હોય છે ચોક્સિસોની એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા હોલમાર્કસ યુનિક આઈડી ફ્યુડીના નિયમને દૂર કરવા માટે વિરોધ દર્શાવ્યો હતો અને જો આવનારા સમયમાં સરકાર દ્વારા આ નિયમને હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી રાજેશ ચાવડા જેડેસટીવી ઇડર